નમસ્કાર મિત્રો, દોલતપુરા ડાબલા પ્રાથમિક શાળામાં હું પ્રજાપતિ મેહુલભાઈ. મારું ઇનોવેશન છે શિક્ષણમાં ટેકનોલોજીના માધ્યમથી અધ્યયન અધ્યાપન સામગ્રીનું નિર્માણ કરવું. હું જ્યારે ધોરણ 6-8માં સામાજિક વિજ્ઞાન અને સાથે અન્ય ભાષાઓ ભણાવતો હતો ત્યારે શરૂઆતમાં જ્યારે હું બાળકો સાથે ચર્ચા કરતો હતો તો ચર્ચા દરમિયાન મને એવું જણાવ્યું કે બાળકોને સામાજિક વિજ્ઞાન વિષય ભણવામાં તેમની રસવૃત્તિ ઓછી જણાય. બાળકો તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા ન હતા. તો આ સમસ્યાના નિવારણ માટે અને બાળકો સામાજિક વિજ્ઞાન વિષય રસપૂર્વક શીખે તે માટે મેં ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ કર્યો અને ટેકનોલોજીના માધ્યમથી મેં ધોરણ 6-8ના સામાજિક વિજ્ઞાન તદઉપરાંત અન્ય ભાષાઓ અને વિજ્ઞાન ટેકનોલોજી અને ઘણી જેવા વિષયોનું પણ ટેકનોલોજીના માધ્યમથી અહીંયા એક ઈ લાઇબ્રેરી ઊભી કરવા માંગુ જેમાં એકમ અનુરૂપ પૂરક સાહિત્ય ઊભું કરવા માંગુ. આ જ વસ્તુનું કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવા ટેકનોલોજીના માધ્યમથી તેનું નિર્માણ કરવા માંગુ અને આ સાહિત્ય એ બાળકોને આ લાઇબ્રેરી ઉપરાંત પણ એમને કોમ્પ્યુટર અને મોટા પ્રોજેક્ટ ઉપર બતાવવામાં આવે. આ સિવાય હાલની સમયમાં ધોરણ 6-8માં હું એકલો જ શૈક્ષણિક કાર્ય કરું છું તેના અનુસંધાનમાં અંગ્રેજી વિષયના આવા પ્લેસ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા જે બાળકોને અંગ્રેજી વિષયનું પ્રાથમિક જ્ઞાન આપે અને બાળકો આ કાર્ડના મદદથી અંગ્રેજીના સામાન્ય શબ્દો તેમજ વિરોધી શબ્દો અને સમાનાર્થી શબ્દો શીખતા થયા. એ જ રીતે અહીંયા જોડકા માટેનું પણ એક નાનકડું PLM બનાવવામાં આવ્યું છે જેમાં અવિભાગ અને બવિભાગના જોડકા જોડવામાં આવે છે. એ રીતે તાલુકાની માહિતી, જિલ્લાની માહિતી તદઉપરાંત અહીંયા સરસ મજાના ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવનાર ક્રાંતિકારીઓ જ્યારે હું ભારતના ક્રાંતિકારીઓ એ પાઠ બાળકોને શીખવતો હતો ત્યારે બાળકોને ક્રાંતિકારીઓની શું ક્રાંતિકારીઓને કઈ કઈ પ્રવૃત્તિ કરી અને ભારતને આઝાદી આપવામાં તેમનો શું ફાળો હતો તેના વિશે બાળકો જાણતા ન હતા. એના માટે મેં ઇન્ટરનેટની મદદથી ક્રાંતિકારીઓના ફોટા સાથેનો પરિચય દર્શાવતા કાર્ડ્સ તૈયાર કર્યા જેના મદદથી તેનું વાંચન હું દરરોજ દરેક બાળકને વહેંચણી કરી ને પ્રાર્થના સભામાં કરાવતો. તેનું પરિણામ એવું મળ્યું કે બાળકો ક્રાંતિકારીના નામથી પરિચિત થયા, તેમની પ્રવૃત્તિઓથી પરિચિત થયા. સમય જતાં એવું પણ જોવા મળ્યું કે ધોરણ 6-8ના મોટા ભાગના બાળકો ક્રાંતિકારીઓ વિશે 5-8 મિનિટ મૌખિક બોલતા પણ થયા. આના લીધે બાળકો ક્રાંતિકારીઓની પ્રવૃત્તિથી પરિચિત થતા જોવા મળ્યા. આ ઉપરાંત અહીંયા એ અનુરૂપ એકમ ટેસ્ટ દરેક ધોરણના 6-8ના એકમ ટેસ્ટ પણ નિર્માણ કરવામાં આવ્યા જેમાં ધોરણ 22 ભાષા અને સામાજિક વિજ્ઞાનના એકમ ટેસ્ટ અને હાલના જે નૂતન પ્રવાહોની માહિતી પણ અહીંયા મૂકવામાં આવી. આ બધી માહિતી ઉપરાંત અહીંયા હું શાળામાં પ્રોજેક્ટરની મદદથી બાળકોને શૈક્ષણિક કાર્યમાં આ રીતના ક્રાંતિકારીઓ અને એના સિવાયની માહિતી પણ પ્રોજેક્ટરના માધ્યમથી અહીંયા બતાવવામાં આવ્યું જેના દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની મદદથી બાળકો રસપૂર્વક આ માહિતી શીખવા લાગ્યા અને તેમને જે જે વસ્તુ જે બતાવવામાં આવતી હતી તે જોવામાં તેમને આનંદ પણ મળતો. આ રીતે શિક્ષણમાં ટેકનોલોજીના માધ્યમથી ધોરણ 6-8ના તમામ વિષયોનું શિક્ષણ ટેકનોલોજીના માધ્યમનો ઉપયોગ દ્વારા બાળકો રસપૂર્વક શીખતા થયા અને જેના પરિણામે બાળકોના શૈક્ષણિક સિદ્ધિમાં સારી એવી પ્રગતિ જોવા મળી. અસ્તુ જય.